નમસ્કાર દોસ્તો, આજના સેશનમાં આપણે જોઈશું મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટની અંદર પહેલું ચેપ્ટર જેનું ટાઇટલ છે મલ્ટી વ્યૂ રિપ્રેઝેન્ટેશન ઓફ એન ઓબ્જેક્ટ, કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એના મલ્ટી વ્યૂ કેવી રીતે ડ્રો કરવા અને તેના માટેના નિયમો કયા કયા છે. તો પહેલાં આપણે થોડું રિવિઝન કરી લઈએ જે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં ભણી ગયા હતા. સપોઝ કોઈ આ એક ઓબ્જેક્ટ છે, એ લંબચોરસ આકારનો એક થ્રી ડાયમેન્શનલ વ્યૂ અહીંયા દર્શાવેલો છે. એ આ ઓબ્જેક્ટના ત્રણ સરફેસ આપણે અત્યારે વિઝિબલ છે. એક આ બ્લુ કલરનું સરફેસ, બીજું ગ્રીન કલરનું અને ત્રીજું કંઈક યલો જેવો કલર છે. મને કલર એક્ઝેક્ટ ખબર નથી, પણ યલો જેવો કલર છે, એક સરફેસ છે. હવે જ્યારે આ ઓબ્જેક્ટને આપણે સામેની ડાયરેક્શનમાં જોઈએ, સામેથી જોઈએ, એટલે એને કહેવાય ફ્રન્ટ વ્યૂ. ફ્રન્ટ વ્યૂમાં એ બ્લુ કલરનું રેક્ટેંગલ દેખાશે. ઉપરથી જોઈએ તો એને કહેવાય ટોપ વ્યૂ, જેમાં એ ગ્રીન કલરનું રેક્ટેંગલ દેખાશે. અને બાજુમાંથી જોઈએ તો એને કહેવાય સાઈડ વ્યૂ, જેમાં એ યલો કલરનું રેક્ટેંગલ દેખાશે. હવે આપણે જે ફ્રન્ટ વ્યૂમાં જોઈએ છીએ, જે બ્લુ કલરનું રેક્ટેંગલ જે છે, તેના પ્રોજેક્શન આવી રીતે હશે. જે ઊભી સપાટી ઉપર એના પ્રોજેક્શન પડશે, એને કહેવાય ઊભી સપાટી, વર્ટિકલ પ્લેન. એવી જ રીતે એને કહેવાય ફ્રન્ટ વ્યૂ, જે રેક્ટેંગલ છે. એવી જ રીતે ઉપરથી જોઈએ આપણે તો એના પ્રોજેક્શન આડી સપાટી ઉપર પડશે, જેને કહેવાય એચપી પરના પ્રોજેક્શન, અને એને કહેવાય ટોપ વ્યૂ. ટોપ વ્યૂમાં પણ એ આવી રીતે રેક્ટેંગલ દેખાશે. અને સાઈડ વ્યૂના પ્રોજેક્શન જે પ્લેન ઉપર પડશે એને કહેવાય પ્રોફાઇલ પ્લેન અથવા પીપી. તો જે એ પણ એક રેક્ટેંગલ હશે, જે યલો કલરનું રેક્ટેંગલ છે એ દેખાશે. તો આ રીતે એના ત્રણ વ્યૂ દેખાશે. હવે આ ઓબ્જેક્ટના ત્રણ વ્યૂ ખરેખર નથી, ત્રણ વત્તા ત્રણ ટોટલ છ વ્યૂ છે. એટલે કે ફ્રન્ટ વ્યૂ, એને પાછળથી જુઓ તો રિયર વ્યૂ કહેવાય. ટોપ વ્યૂ, એને નીચેથી જુઓ તો એને બોટમ વ્યૂ કહેવાય. અને સાઈડ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ અને રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ. તો આ છ વ્યૂ કેવી રીતે ડ્રો કરવા એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો એ ડ્રો કરવા માટે આપણે એક ત્રણ કોન્સેપ્ટ અભ્યાસ કરવાના રહેશે. આ ત્રણમાંથી કોઈ પણ એક કન્સેપ્ટ તમને સમજાઈ જાય તો એ ચાલશે. ત્રણે ત્રણ કોન્સેપ્ટ સમજવાની જરૂર નથી, કારણ કે બધા વ્યક્તિઓની સમજવાની શક્તિ અલગ અલગ હોય છે. તો હું અહીંયા ત્રણે ત્રણ રીતે તમને સમજાવીશ, કોઈ પણ એક રીતે તમને સમજાઈ જાય તો ધેટ ઇઝ ઓકે. પહેલું છે રિવોલ્વ ધ ઓબ્જેક્ટ. એટલે કે અહીંયા આપણે એલ શેપનો એક ઓબ્જેક્ટ આપેલો છે, એને આપણે આપણી તરફ ઘુમાવીએ આવી રીતે. આમ કે પેલા ઘુમાવીને આપણી તરફ કરીએ તો આવી રીતે એનો ફ્રન્ટ વ્યૂ દેખાશે. એને ઘુમાવીને ડાબી સાઈડ ઘુમાવો અને પછી જુઓ તો રિવર્સ એલ શેપ દેખાશે. એનો સાઈડ વ્યૂ થશે, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ થશે. અને એને આમ ઉપરની તરફ લઈ આવો આવી રીતે આમ, બરોબર. અને પછી ઉપરથી જુઓ તો આવી રીતે રેક્ટેંગલ દેખાશે, તો એને કહેવાય ટોપ વ્યૂ. તો આ ત્રણ વ્યૂ આપણે જે ડ્રો કરેલા છે એ કેવી રીતે ડ્રો કર્યા છે? બાય રિવોલ્વિંગ ધ ઓબ્જેક્ટ. કોઈ ઓબ્જેક્ટને આપણે ઘુમાવેલો છે. સપોઝ આ એક ઓબ્જેક્ટ છે, એને આપણે સામેથી જુઓ તો આ રેક્ટેંગલ દેખાશે. પછી આને આમ ઉપરથી જુઓ તો આ પણ રેક્ટેંગલ દેખાશે. સાઈડમાંથી જુઓ તો આ ગોળાકારનો શેપ દેખાશે. તો એવી રીતે આપણે ઓબ્જેક્ટને રિવોલ્વ કરીને ડ્રો કરી શકાય. પછી બીજી મેથડ છે ઓબ્ઝર્વર મૂવ અરાઉન્ડ ધ ઓબ્જેક્ટ. એટલે ઓબ્જેક્ટ એક જ જગ્યાએ ફિક્સ રહેશે. જો અહીંયા એક ઓબ્જેક્ટ છે, ફિક્સ રહેશે, અને ઓબ્ઝર્વર એટલે કે આપણે પોતે અહીંયા સામે ઊભા છીએ, તો એના પ્રોજેક્શન આવી રીતે લઈએ. એટલે ઉપરનું રેક્ટેંગલ અને નીચેનું રેક્ટેંગલ જે છે તેના પ્રોજેક્શન આવી રીતે દેખાશે, બરોબર. તો આ થઈ ગયો ફ્રન્ટ વ્યૂ. હવે ઓબ્ઝર્વર એટલે કે આપણે પોતે મૂવ થઈને સાઈડમાં જતા રહીએ છીએ અને પછી એ ઓબ્જેક્ટને જોઈએ છીએ. તો એલ શેપનો ઓબ્જેક્ટ દેખાશે, સોરી રિવર્સ એલ, ઊંધો એલ દેખાશે. તો એ થઈ ગયો રાઈટ હેન્ડ સાઈડ. પછી આ જ ઓબ્ઝર્વર ઉપર જતો રહે છે, ઉપરથી ઓબ્જેક્ટને જુએ છે, તો એના પ્રોજેક્શન આવી રીતે ક્યાંક આવશે. બે રેક્ટેંગલ અલગ અલગ સાઇઝના દેખાશે, જે બ્લુ કલરના પ્લેનથી અહીંયા દર્શાવેલા છે. તો આ થઈ ગયો એનો ટોપ વ્યૂ. હવે આ ઓબ્જેક્ટ જે છે એ ગ્લાસના એક બોક્સની અંદર છે, અને એના ત્રણે ત્રણ વ્યૂ આવી રીતે આપણે ડ્રો કરેલા છે. તો આ થઈ ગયો સેકન્ડ કન્સેપ્ટ, ઓબ્ઝર્વર મૂવ અરાઉન્ડ ધ ઓબ્જેક્ટ. હવે ત્રીજો કન્સેપ્ટ આપણે જોઈએ, ગ્લાસ બોક્સ કન્સેપ્ટ. એટલે એમાં આપણે એવું ધારી લેવાનું કે આ ઓબ્જેક્ટ જે છે એ ગ્લાસની એક પેટીની અંદર પેક થયેલો છે. એ કાચની પેટીમાં આપણે મૂકી દીધો છે, પછી એ પેટીને ખોલી નાખીએ છીએ, તો એના પ્રોજેક્શન જે આપણે લીધેલા છે એ આવી રીતે દેખાશે. સાઈડ વ્યૂ આ બાજુ જશે, ટોપ વ્યૂ ઉપર જશે, બોટમ વ્યૂ નીચે જશે, પછી લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ લેફ્ટ સાઈડ જશે, અને રિયર વ્યૂ એની બાજુમાં જશે. તો આ રીતે એના છ વ્યૂ થશે. પેલા વચ્ચે જે છે આ એ ફ્રન્ટ વ્યૂ, આ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, આ રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ, નીચે બોટમ વ્યૂ, ઉપર ટોપ વ્યૂ, અને આ રિયર વ્યૂ.
જો ખાસ ધ્યાન રાખો, આજે બધા વ્યૂ દર્શાવેલા છે એ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણેના છે. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે કરવું હોય તો આ બધાની પોઝિશન બદલાઈ જશે, વ્યૂમાં કોઈ ફરક પડશે નહીં. આપણે જોઈએ કઈ કેવી રીતે પોઝિશન આવશે. સપોઝ આ એક ઓબ્જેક્ટ છે, એને આપણે છ વ્યૂ ડ્રો કરેલા છે, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, બંને સાઇડ વ્યૂ, રિયર વ્યૂ અને બોટમ વ્યૂ. તો આ રીતે એના વ્યૂઝ આવશે. એમાં ધ્યાન રાખો, હાઈટ જે છે, ફ્રન્ટ વ્યૂની હાઈટ, બંને સાઇડ વ્યૂની હાઈટ અને રિયર વ્યૂની હાઈટ એક જ સરખી હશે, બરાબર. એની હાઈટમાં કોઈ ફરક પડશે નહીં. પછી વિડ્થ, ફ્રન્ટ વ્યૂની વિડ્થ, ટોપ વ્યૂની વિડ્થ અને બોટમ વ્યૂની વિડ્થ એ પણ એક જ સરખી હશે. આવી રીતે બધી વિડ્થ એક સરખી હશે. અને એવી જ રીતે ડેપ્થ, ટોપ વ્યૂની ડેપ્થ, બોટમ વ્યૂની ડેપ્થ અને સાઇડ વ્યૂની વિડ્થ આ બધા ડાયમેન્શન એક સરખા જ હશે. એટલે આપણે મલ્ટિવ્યૂ ડ્રો કરીએ ત્યારે આ બાબતનું પણ ધ્યાન રાખવાનું. હવે આપણે સિમ્પલ ઓબ્જેક્ટ લઈએ. પેલો એક્ઝામ્પલ, આ એલ શેપનો એક ઓબ્જેક્ટ આપેલો છે, એને આપણે છે છ વ્યૂ ડ્રો કરવા છે એકોર્ડિંગ ટુ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે છ વ્યૂ ડ્રો કરવા હોય તો આપણે શરૂઆત પહેલા આવી રીતે કરીએ. એક્સ વાય લાઈન ડ્રો કરો અને આ જે ઓબ્જેક્ટ છે એને આપણે અહીંયા એરો દર્શાવેલો છે એક્સ, ધેટ મીન્સ ધીસ ઇઝ ફ્રન્ટ વ્યૂ. આપણે અહીંથી જોઈએ છીએ તો જે વ્યૂ દેખાય છે એને કહેવાનો ફ્રન્ટ વ્યૂ. તો જ્યારે આપણે અહીંથી જોઈએ છીએ ત્યારે રેડ કલરનું જે રેક્ટેંગલ છે એ આપણને દેખાશે, એક આ દેખાશે. તો સૌથી પહેલા આપણે રેક્ટેંગલ ડ્રો કરીએ આવી રીતે, જેની વિડ્થ કેટલી હશે, એની પહોળાઈ હશે આના જેટલી 40 મિલીમીટર અને ઊંચાઈ કેટલી હશે 20 મિલીમીટર. તો આ રેક્ટેંગલ ડ્રો થઈ ગયું, જેની વિડ્થ 40 મિલીમીટર છે, ઊંચાઈ 20 મિલીમીટર છે. ત્યાર પછી આપણે અહીંથી જોઈએ આ એક્સ ડાયરેક્શનમાંથી, તો આ ઉપરનો જે રેક્ટેંગલ છે આ રેડ કલરનું દર્શાવેલું છે એ દેખાશે, અને આ બે રેક્ટેંગલ એકબીજાને ટચ થયેલા હશે. એટલે આવી રીતે આમ, બરોબર. તો એ રેક્ટેંગલ જે છે એની વિડ્થ થશે 40 મિલીમીટર અને હાઇટ હશે, ટોટલ હાઇટ થશે 60 મિલીમીટર. આ ઉપરનું રેક્ટેંગલ છે એની હાઇટ 40 મિલીમીટર હશે, નીચેનું રેક્ટેંગલ છે એની હાઇટ 20 મિલીમીટર હશે. તો આ થઈ ગયો ફ્રન્ટ વ્યૂ, બરાબર. અને સામેથી જુઓ છો તો આવી રીતે એ ફ્રન્ટ વ્યૂ દેખાશે. હવે એને રાઇટ સાઈડમાંથી જોઈએ, આપણે સામેથી જોઈએ છીએ, જમણો હાથ ક્યાં આવે છે, આ બાજુ. તો જમણો હાથ આવે છે ત્યાંથી જોઈએ તો આ ઉલટો એલ જે છે ગ્રીન કલરથી દર્શાવેલું છે એ આપણને દેખાશે. તો એ કેવી રીતે ડ્રો કરવું, એ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ છે, તો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઇડમાં ડ્રો કરવાનો ઇન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં ઉલટું કરવાનું, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઇડમાં ડ્રો કરવાનો, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઇડમાં ડ્રો કરવાનો. તો આવી રીતે એલ શેપ દેખાશે. જો આપણે રાઇટ સાઇડમાંથી જોઈએ ઓબ્જેક્ટને તો એલ શેપ દેખાય છે, તો આવી રીતે દેખાશે એલ શેપ. સો ધીસ ઇઝ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ. ઓબ્જેક્ટ નીચે વ્યૂના નામ લખવાના છોકરાઓ દર વખતે ભૂલી જાય છે, મારે દર વખતે કરેક્શન આપવા પડે છે. આ ખાસ ધ્યાન રાખજો, વ્યૂના નામ લખેલા હોવા જ જોઈએ. આ થઈ ગયો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ. હવે આપણે ટોપ વ્યૂ ડ્રો કરવો છે, એટલે કે ઉપરને ઓબ્જેક્ટને ઉપરથી જોઈએ તો કેવું દેખાશે. તો વ્હાઈટ કલરનું જે પ્લેન જે છે એ ઉપરથી જોઈએ તો બે રેક્ટેંગલ દેખાશે. તો આવી રીતે એનો, સોરી, અહીંયા લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ પહેલા ડ્રો કરેલો છે, તો આ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરવાનો, એનું એક્ઝેક્ટ મિરર આવશે. કારણ કે આ ઓબ્જેક્ટને રાઇટ સાઇડમાંથી જુઓ કે લેફ્ટ સાઇડમાંથી જુઓ એ એલ શેપ જ દેખાશે. રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં રિવર્સલ દેખાશે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂની અંદર એક્ઝેક્ટ એલ શેપ દેખાશે. ત્યાર પછી એનો ટોપ વ્યૂ ડ્રો કરવો હોય તો વ્હાઇટ કલરના જે બે રેક્ટેંગલ છે દેખાશે, એના ડાયમેન્શન આપણને ખબર છે, ટોટલ હાઇટ થશે 50, વિડ્થ થશે 40. પછી આનો બોટમ વ્યૂ, એને નીચેથી જુઓ ઓબ્જેક્ટને તો કેવો દેખાશે. જો નીચેથી જોઈએ તો આ જે એજ છે, આ એજ ઉપરની, એ આપણને દેખાશે નહીં. તો કેવી રીતે ડ્રો કરવાનું, દેખાતી નથી એટલે ડોટેડ લાઈન ડ્રો કરી દેવાની. તો આ થઈ ગયો એનો બોટમ વ્યૂ. અને રિયર વ્યૂ એટલે કે પાછળનો વ્યૂ, આ ફ્રન્ટ વ્યૂ છે એનું ઉલટું, આ સામેથી જુઓ તો ફ્રન્ટ વ્યૂ દેખાય, તો પાછળથી જોઈએ તો કેવું દેખાય, એ આપણે અહીંયા ડ્રો કરવાનું છે. તો આ ઓબ્જેક્ટને પાછળથી જોઈએ તો આ એજ જે છે એ દેખાશે નહીં. તો આપણે એ એજને કેવી રીતે ડ્રો કરવાની, યસ, ડોટેડ લાઈનથી ડ્રો કરવાની. તો આ થઈ ગયો રિયર વ્યૂ. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું, આ તમે ઓબ્જેક્ટ ડ્રો કરો ત્યારે સૌથી પહેલા તમારે સ્કેલ નક્કી કરવાનું. આ બધા છ છ ડાયાગ્રામ એક પેજમાં આવી જાય એવી રીતે ડ્રો કરવાનું છે. તો એ ડ્રો કરવા માટે તમે એપ્રોપ્રિએટ સ્કેલ લેવાનો અને એના પ્રમાણે ડ્રોઈંગ બનાવવાના. પછી બધા ડાયમેન્શન એમાં ઇન્સર્ટ કરેલા હોવા જોઈએ, માપ જે જરૂરી હોય એ બધા આપેલા હોવા જોઈએ, બધા વ્યૂના નામ લખેલા હોવા જોઈએ, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, બોટમ વ્યૂ અને રિયર વ્યૂ. અને આ તમે ડોટેડ લાઈન ડ્રો કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જો અહીંયા આ ડોટ જે છે, ડેશ છે, એ ફૂલ લાઈનને ટચ થયેલો હોવો જોઈએ, અહીંયા ગેપ ન હોવો જોઈએ. એવી રીતે અહીંયા ત્યાં પણ ગેપ હોવો જોઈએ
નહીં, ક્યાંય પણ ડોટેડ લાઇન ડ્રો કરો ત્યારે ડેશ જે છે એ ફૂલ લાઇનને ટચ થયેલો જ હોવો જોઈએ, એવી રીતે ડ્રો કરવાની. બધા ડેશની લંબાઈ એક સરખી હોવી જોઈએ અને બધા ડેશની વચ્ચેનું સ્પેસ જે છે એ પણ એક સરખું હોવું જોઈએ. તો આ થઈ ગયો પહેલો પ્રોબ્લેમ, આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. બીજો પ્રોબ્લેમ લઈએ, ઉલટો ટી શેપ અહીંયા આપેલો છે, ડાયમેન્શન્સ આપેલા છે. તો આ ઓબ્જેક્ટને આપણે છ છ વ્યૂ ડ્રો કરવા છે, તો કેવી રીતે ડ્રો કરવા? એકદમ સિમ્પલ છે, પેલા ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો, એ ઉલટો ટી દેખાશે. ચાલો હું તમને એનો ફાઇનલ આન્સર આપી દઉં. પેલા એક્સવાય લાઈન ડ્રો કરીએ અને એના છ છ વ્યૂ આવી રીતે આવશે. ડાયમેન્શન જરૂરી છે, કોઈ પણ બે વ્યૂમાં આપવાના, કોઈ પણ ઓબ્જેક્ટના ડાયમેન્શન આપવા હોય તો એવી રીતે આપવાના કે એના કોઈ પણ બે વ્યૂની અંદર બધા માપ આવી જાય. શક્ય હોય ત્યાં સુધી બે વ્યૂમાં બધા માપ આપી દેવાના, પછી જો એમાં શક્ય ન હોય તો તમારે ત્રીજા વ્યૂનો ઉપયોગ કરવાનો. હવે અહીંયા ટી શેપ જે ડ્રો કરેલો છે આપણે, ડ્રો થઈ ગયો, આ એનો ફ્રન્ટ વ્યૂ થશે, પછી આ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, ટોપ વ્યૂ, બોટમ વ્યૂ અને રિયર વ્યૂ. બરાબર, આટલું ડ્રો થઈ જાય ત્યાર પછી કોઈ પણ બે વ્યૂની અંદર બધા માપ ઇન્સર્ટ કરી દેવાના અને બધા વ્યૂના નામ લખેલા હોવા જોઈએ. આ થઈ ગયો સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર ટુ. હવે ત્રીજો પ્રોબ્લેમ આપણે જોઈએ, એક સ્ટેપ આપેલું છે આવી રીતે. તો આનું આપણે સોલ્યુશન ડ્રો કરવું હોય તો આઈ હોપ હવે બધાને આવડશે. એક્સવાય લાઇન ડ્રો કરો, એના ફ્રન્ટ વ્યૂ ડ્રો કરો, ટોપ વ્યૂ ડ્રો કરો, બધા વ્યૂના નામ આપી દો, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, ટોપ વ્યૂ, બોટમ વ્યૂ અને રિયર વ્યૂ, બધા ડાયમેન્શન ઇન્સર્ટ કરી દો, બધા વ્યૂના નામ લખી દો. આઈ હોપ આ તમને ડ્રો કરતા આવડશે. તમારે પહેલા ડ્રો કરવાનું, પછી અહીંયા ચેક કરવાનું કે આના પ્રમાણે તમારો આન્સર આવે છે કે નહીં. સીધું આ જોઈએ અને કોપી કરવાનું નથી, નહીં તો મારી પાસે તમે આવશો ત્યારે હું તમને પૂછીશ, બે ચાર ક્વેશ્ચન પૂછીશ એટલે મને ખબર પડી જશે કે તમે જાતે ડ્રો કર્યું છે કે કોપી કરી છે. ત્યાર પછીનો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ નંબર ફોર, આ થોડોક ટિપિકલ પ્રોબ્લેમ છે. જો આગળના ત્રણેય પ્રોબ્લેમ સહેલા હતા, હવે આ થોડોક જુદો પ્રોબ્લેમ છે. ડ્રો ઓલ ધ વ્યૂઝ ઓફ ગિવન ઓબ્જેક્ટ, એમાં જે ડાયમેન્શન આપેલા છે એમાં એક ડાયમેન્શન આવી રીતે આપેલું છે, હોલ 520, સેન્ટર ઓફ હોલ ઓફસેટ 20 મિલીમીટર ફ્રોમ ધ નિયરેસ્ટ એજ. એટલે કે આ જે હોલ આપેલું છે એનો ડાયામીટર 20 મિલીમીટર છે. બરાબર, અને તેનું સેન્ટર આજુબાજુની જે નિયરેસ્ટ એજ છે, નજીકમાં નજીક જે ધાર છે ત્યાંથી 20 મિલીમીટર જેટલા અંતરે છે. એટલે કે આ જે એજ છે ત્યાંથી 20 મિલીમીટર જેટલા અંતરે, અને આ એજ છે ત્યાંથી 20 મિલીમીટર જેટલા અંતરે એનું સેન્ટર છે. બરાબર, તો એ રીતે તમારે આ ડ્રો કરવાનું છે. આપણે એક્ઝામની અંદર જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમે આ કલરિંગ ન કરી શકો, પણ અત્યારે તમારે જ્યારે પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે તમારે સાદા કલર યુઝ કરવાના. મીણિયા કલર યુઝ કરો તો પણ ચાલે, પેન્સિલ કલર યુઝ કરો તો પણ ચાલે, સ્કેચ પેનના કલર યુઝ કરો તો પણ ચાલે. સૌથી પહેલા ફ્રન્ટ વ્યૂની અંદર જે વ્યૂ દેખાય છે, જે જે એજીસ દેખાય છે એમાં આપણે બ્લુ કલર કરી દઈએ. તો જો ફ્રન્ટ વ્યૂની અંદર આટલો એજીસ દેખાશે તો મેં અહીંયા બ્લુ કલર કરેલો છે. ટોપ વ્યૂની અંદર યલો પ્લેન દેખાશે તો એમાં મેં યલો કલર કરેલો છે. સાઇડ વ્યૂની અંદર રેડ પ્લેન દેખાશે તો અહીંયા સાઇડ વ્યૂમાં જેટલા એજીસ દેખાશે ત્યાં મેં રેડ કલર કરેલો છે. અને ગ્રીન કલર કમ્બાઈન, જે ત્રાસી સપાટી હોય એમાં મેં ગ્રીન કલર કરેલો છે. તો આ રીતે તમારે પહેલા કલર કરી દેવાનો. કલર કરીને પછી તમારે ડ્રો કરશો તો ડ્રો કરવામાં સરળતા રહેશે. હવે આપણે એનો એક્સવાય લાઈન ડ્રો કરીને ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીએ તો ફ્રન્ટ વ્યૂ કેવો આવશે? તો એ ડ્રો કરતા પહેલા આપણે ફ્રન્ટ વ્યૂની સાઇઝ નક્કી કરવાની. જો દોસ્તો આ પણ ધ્યાન રાખવાનું, ઓબ્જેક્ટના મલ્ટિવ્યૂ ડ્રો કરો ત્યારે સૌથી પહેલા એના બોક્સની સાઇઝ નક્કી કરી દેવાની. અને ફ્રન્ટમાંથી જુઓ, સામેથી જુઓ, એટલે કે એરો ડ્રો કરેલો છે ત્યાંથી જુઓ તો એની વિડ્થ કેટલી આવશે, એની પહોળાઈ કેટલી હશે? એની વિડ્થ હશે 120 મિલીમીટર, જો અહીંયા આપેલું છે. બરાબર, 120 મિલીમીટર. અને ઊંચાઈ કેટલી હશે? ઊંચાઈ હશે 70 મિલીમીટર, જો અહીંયા આપેલું છે. વિડ્થ 120, હાઇટ 70. તો સૌથી પહેલા આપણે રફમાં એક રેક્ટેંગલ ડ્રો કરવાનું અને આવી રીતે માપ લખી લેવાનું, 120 બાય 70. આ ફ્રન્ટ વ્યૂનું માપ થઈ ગયું. ત્યાર પછી આપણે ટોપ વ્યૂ ડ્રો કરીએ, ટોપ વ્યૂનું માપ કેટલું હશે અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂનું માપ કેટલું હશે? તો ટોપ વ્યૂ એટલે કે ઉપરથી જોઈએ તો એની પહોળાઈ 20 મિલીમીટર, પહોળાઈ કેટલી હશે? 120 મિલીમીટર હશે, આના જેટલી જ હશે ફ્રન્ટ વ્યૂ જેટલી જ. અને એની ઊંચાઈ કેટલી થશે? જો આ 80 મિલીમીટર, રાઈટ? તો આ હાઇટ 80 મિલીમીટર થશે. અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂની પહોળાઈ એટલે કે જમણી બાજુથી આ ઓબ્જેક્ટને જોઈએ અહીંથી, તો એની પહોળાઈ થશે 80 મિલીમીટર. તો આ થઈ ગયો એનો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, એના ડાયમેન્શન. પછી લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂના બોક્સની સાઇઝ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂના બોક્સની સાઇઝ જેટલી જ હશે, એટલે કે 80 બાય 70 હશે. પછી ટોપ વ્યૂની સાઇઝ કેટલી આવી? 120 બાય 80. તો એટલી જ સાઇઝ બોટમ વ્યૂની હશે, 120 બાય 80. અને રિયર વ્યૂની સાઇઝ કેટલી હશે? એ ફ્રન્ટ વ્યૂની સાઇઝ જેટલી જ હશે,
फ्रंट व्यू साइज 120/70, तो रियर व्यू की विड्थ आवशे 120 मिलीमीटर, हाइट आवशे 70 मिलीमीटर। तो आ रीते पहला छय छ व्यू ना बॉक्स तमारे रफली ड्रॉ करी देवाना, पछी स्केल नक्की करवानो, स्केल प्रमाणे तमारी पासे साइज अवेलेबल छे ए साइज नी अंदर आखू ड्रॉइंग आवी जाय एवी रीते तमारे एना व्यू ड्रॉ करवाना। हवे आनी अंदर व्यू केवी रीते ड्रॉ करवा ए आपणे वन बाय वन जोईशुं। सपोज आनो फ्रंट व्यू ड्रॉ करवो होय तो केवी रीते ड्रॉ करवो, एनो फ्रंट व्यू आवी रीते आवशे बराबर। टॉप व्यू नी अंदर आ येलो कलर ना प्लेन्स देखाशे तो आवी रीते आवशे। पछी फिल इन द विजिबल लाइन्स इन द फ्रंट व्यू, फ्रंट व्यू नी अंदर ब्लू कलर नु प्लेन देखाशे तो आवी रीते देखाशे। अने टॉप व्यू नी अंदर सॉरी साइड व्यू नी अंदर रेड कलर नु प्लेन देखाशे तो आवी रीते देखाशे। त्यार पछी आ अंदर नी जे एजीस छे ए आपणने देखाशे नहीं, तो जे कोर्नर जे एजीस देखाय नहीं एने ड्रॉ करवा माटे आपणे शुं करीए छीए, डोटेड लाइन ड्रॉ करीए छीए। तो अहीं डोटेड लाइन नो उपयोग करीशुं आपणे। तो जुओ टॉप व्यू नी अंदर अहीं ऊपरथी जोईए तो आ कोर्नर जे छे એ દેખાશે નહીં, તો એને આપણે ડોટેડ લાઇન થી દર્શાવેલું છે। પછી રાઇટ હેન્ડ સાઇડ વ્યૂની અંદર આ કોર્નર અને આ કોર્નર એ બે દેખાશે નહીં, એટલે કે અહીંથી આપણે જોઈએ તો આ કોર્નર નહીં દેખાય, જો અંદરની આડી ધાર છે અને આ, તો એને આપણે ડોટેડ લાઇન થી દર્શાવેલું છે। અને ફ્રન્ટ વ્યૂની અંદર અહીંયા જે હોલ પાડેલું છે એ હોલ નહીં દેખાય બરાબર, તો એને આપણે અહીંયા ડોટેડ લાઇન થી દર્શાવેલું છે। ત્યાર પછી આપણે સેન્ટર લાઇન ડ્રો કરવાની, જ્યાં જ્યાં સર્કલ ડ્રો કરેલું હોય અથવા હોલની व्यू ड्रॉ करेला हो त्या आगे अपने सेंटर लाइन आई रीते ड्रॉ करवानी। जो अहीं मैं सेंटर लाइन ड्रॉ करेली है, आ सर्कल ड्रॉ करेलू है एनी वच्चे सेंटर लाइन ड्रॉ करवानी, अहीं सेंटर लाइन अने अहीं सेंटर लाइन। सेंटर लाइन ड्रॉ करो त्यारे खास ध्यान राखवानुं, अहीं वच्चेनी बाजुए मिडल में स्मोल प्लस आवुं जोईए, स्मोल डेशीज शुड क्रॉस इन द मिडल, एवी रीते ड्रॉ करवानुं। अने अहीं जे सेंटर लाइन ड्रॉ करेली है ऊपरना होलनी सेंटर लाइन अने नीचेना होलनी सेंटर लाइन, ए बेनी वच्चे अहीं થીન લાઇન ડ્રો કરવાની, અહીંયા કન્ટિન્યુઅસ સેન્ટર લાઇન ડ્રો કરવાની નથી, કારણ કે અહીંયા હોલ નથી, અહીંયા ખુલ્લી જગ્યા છે બરાબર। તો ત્યાં એક પાતળી લાઇન ડ્રો કરી દેવાની, અહીંયા સેન્ટર લાઇન અને અહીંયા સેન્ટર લાઇન। ધીસ ઇઝ ધ પરફેક્ટ વે ઓફ ડ્રોઈંગ ઓફ મેકિંગ ડ્રોઈંગ ઓફ એન એની ઓબ્જેક્ટ। તો આ રીતે એના ત્રણ વ્યૂ આવશે। આ ઓબ્જેક્ટના છ છ વ્યૂ તમારે ડ્રો કરવાના છે, જો ખાલી ત્રણ વ્યૂ ડ્રો કરીને છોડી નથી દેવાનું। અહીંયા મેં છ છ વ્યૂ માટેના બોક્સ દર્શાવેલા છે, એ બોક્સની અંદર એના છ છ વ્યૂ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે ડ્રો કરવાના છે। ત્યાર પછીનો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ નંબર 5, જેમાં આ રીતે ડેટા આપેલો છે એના આપણે ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને સાઇડ વ્યૂના બોક્સિસ બનાવવાના। બોક્સ બનાવીને પછી એના વ્યૂ ડ્રો કરશો તો એક આવી રીતે આવશે, આ ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ આપણે ડ્રો કરવાનો છે। તો આપણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ મીન્સ ઓબ્જેક્ટને આપણે અહીંથી જોઈએ છીએ, એ ફ્રન્ટ વ્યૂ છે, આપણો ડાબો હાથ ક્યાં આવે છે, લેફ્ટ સાઈડ આ સાઈડ આવશે। તો આપણે અહીંથી ઓબ્જેક્ટને જોઈએ તો એ કેવો દેખાશે એ આપણે અહીંયા ડ્રો કરવાનું છે। તો એ ડ્રો કરવા માટે પહેલા આપણે રેક્ટેંગલ ડ્રો કરીએ, એ રેક્ટેંગલની વિડ્થ અને હાઇટ પહેલા નક્કી કરવાની, એની વિડ્થ આવશે 50 મિલીમીટર, હાઇટ આવશે 40 મિલીમીટર। અને ત્યાર પછી એની અંદર આ જે એલ શેપ દેખાય છે, આ એલ 10 mm થિકનેસ વાળું, એ આપણે ડ્રો કરવાનો। ત્યાર પછી આ અંદરની જે ગોળાકાર છે એ જ આ ધાર એ આપણને દેખાશે નહીં, એટલે આપણે એની ડોટેડ લાઇનથી રિપ્રેઝેન્ટ કરવાનું, આ ડોટેડ લાઇન ડ્રો કરવાની। અને આ જે હોલ પાડેલું છે એ હોલની એજીસ પણ દેખાશે નહીં, એના માટે આપણે અહીંયા સેન્ટર લાઇન ડ્રો કરો અને આજુબાજુએ ડોટેડ લાઇન ડ્રો કરી અને હોલની અંદરની એજીસ આપણે લેફ્ટ હેન્ડ સાઇડની અંદર દર્શાવી શકીએ। તો મિત્રો આ રીતે આપણે આ ઓબ્જેક્ટના ત્રણ વ્યૂ ડ્રો કરી શકાય। અહીંયા પણ ધ્યાન રાખવાનું, ત્રણેય વ્યૂના નામ લખેલા હોવા જોઈએ અને બધા ડાયમેન્શન ઓબ્જેક્ટના લખેલા હોવા જોઈએ। ત્યાર પછી એક નાનકડો ઓબ્જેક્ટ આપેલો છે, એના બે વ્યૂ દર્શાવેલા છે, આ એક ઓબ્જેક્ટ છે એના ત્રણ વ્યૂ દર્શાવેલા છે, આ માત્ર સમજવા માટે છે, તમારે ડ્રો કરવાનું નથી। આ એક ઓબ્જેક્ટ આપેલો છે, એના ગ્લાસ બોક્સ કન્સેપ્ટ એના છ છ વ્યૂ ડ્રો કરેલા છે। તો આ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે એના છ વ્યૂ ડ્રો કરેલા છે, એ માત્ર સમજવા માટે છે, પણ કોઈ પણ ઓબ્જેક્ટ આપેલો હોય તો તમે ડ્રો કરી શકો। હવે છઠ્ઠો પ્રોબ્લેમ, મને ખબર છે તમને આ પ્રોબ્લેમમાં જ ઇન્ટરેસ્ટ છે કારણ કે તમારે ડ્રો કરવાના છે। તો આ છઠ્ઠો પ્રોબ્લેમ આપણે ડ્રો કરવો હોય તો કેવી રીતે કરવો, તો એના માટે પહેલા એક્સ વાય લાઇન ડ્રો કરો। આપણે ત્રણ વ્યૂ ડ્રો કરવાના છે, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ। તો ફ્રન્ટ વ્યૂ એટલે આપણે આ એરો ડ્રો કરેલો છે અહીંયા, તો આ સાઇડથી જુઓ તો જે વ્યૂ દેખાય એને કહેવાય ફ્રન્ટ વ્યૂ। તો ફ્રન્ટ વ્યૂની અંદર એ આ ઓબ્જેક્ટ છે એની પહોળાઈ કેટલી આવશે એ તમે કહી શકશો બરાબર, પહેલા આપણે રેક્ટેંગલ ડ્રો કરવું છે। તો ફ્રન્ટ વ્યૂની હાઇટ કેટલી આવશે, હાઇટ અહીંથી અહીંયા સુધી આપેલી છે 30 મિલીમીટર, એટલે હાઇટ 30 મિલીમીટર આવશે અને પહોળાઈ
એની વિડ્થ કેટલી આવશે? જો અહીંથી માપ આપેલું છે, અહીંથી અહીંયા સુધીનું આપેલું છે 60 મિલીમીટર, પ્લસ એ અહીંયા સુધીનું છે 60, પછી આ રેડિયસ છે. જો આ ડાયમીટર આપેલો છે 30, બરાબર, તો રેડિયસ કેટલી થાય? 15. એટલે 60 + 15, 75 મિલીમીટર એની વિડ્થ થશે. તો આ રેક્ટેંગલની વિડ્થ થશે 75 મિલીમીટર, હાઈટ થશે 30 મિલીમીટર. આ ફ્રન્ટ વ્યૂના માપ છે. એવી જ રીતે એના ટોપ વ્યૂના માપ કેટલા આવશે? એને ઉપરથી જોઈએ તો કઈ સાઇઝનું રેક્ટેંગલ દેખાશે? તો ઉપરથી જોઈએ તો 30 મિલીમીટર એની હાઈટ છે, બરાબર, આ 30 છે અને પહોળાઈ છે 60 છે, 75 છે. તો ફ્રન્ટ વ્યૂની વિડ્થ જે છે એટલી જ વિડ્થ ટોપ વ્યૂની થશે, એટલે કે 75 મિલીમીટર, અને હાઈટ થશે 30 મિલીમીટર, બરાબર. તો આ થઈ ગયો ટોપ વ્યૂ. હવે સાઇડ વ્યૂનું બોક્સ ડ્રો કરવું છે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂનું બોક્સ ડ્રો કરવું છે. તો મિત્રો યાદ રાખો, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂનું બોક્સ ક્યાં ડ્રો કરવાનું? ફ્રન્ટ વ્યૂની રાઈટ સાઈડમાં ડ્રો કરવાનું, બીકોઝ વી આર ફોલોઈંગ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. તો અહીંયા એ ડ્રો કરવા માટે આપણે જૂની મેથડ યાદ કરો, 45 ડિગ્રીના એંગલે ક્યાંય પણ બાજુમાં લાઈન ડ્રો કરો અને અહીંથી પ્રોજેક્શન લઈ લો, અને આ પ્રોજેક્શન લઈ લો, ત્યાંથી ઊભી લાઈન ડ્રો કરો, 45 ડિગ્રીની લાઈનને જ્યાં કટ થાય ત્યાંથી ઊભી લાઈન ડ્રો કરો. તો આની અંદર આવશે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, બરાબર. એના માપ ઓબ્વિયસ છે, તમને ખબર પડી જશે કેટલા આવશે. વિડ્થ આવશે 30 મિલીમીટર, હાઈટ આવશે 30 મિલીમીટર. તો કોઈ પણ પ્રોજેક્ટ, પ્રોજેક્શન ઓફ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અથવા મલ્ટીવ્યૂના પ્રોજેક્ટ પ્રોબ્લેમ ડ્રો કરો, તો સૌથી પહેલા આ રીતે બોક્સિસ ડ્રો કરી દેવાના, બોક્સના માપ તમારે લઈ લેવાના, ત્યાર પછી અંદરના પોર્શન તમારે ડ્રો કરવાના. આઈ હોપ કે હવે આનું સોલ્યુશન ડ્રો કરતા આવડશે. તમારે ખાલી આટલું જ ડ્રો નથી કરવાનું, આની અંદર જે વ્યૂ આવે છે એ બધા તમારે ડ્રો કરવાના છે. એ હું તમારા ઉપર હોમવર્કમાં છોડી દઉં છું. ત્યાર પછી સાતમો પ્રોબ્લેમ, આમાં પણ આપણે જુઓ એરો આ ડાયરેક્શનમાં છે, ધેટ મીન્સ ફ્રન્ટ વ્યૂ જે છે એ આ આવશે. અહીંથી જોઈએ તો જે વ્યૂ દેખાય એને કહેવાય ફ્રન્ટ વ્યૂ. તો આપણે ફ્રન્ટ વ્યૂને માટે ડ્રો કરવા માટે સૌથી પહેલા બોક્સ ડ્રો કરીએ. તો એ બોક્સની વિડ્થ કેટલી આવશે? આની વિડ્થ જેટલી, કેટલી છે? 100, અને હાઇટ છે 40. તો ફ્રન્ટ વ્યૂની વિડ્થ આવશે 100 મિલીમીટર, હાઇટ આવશે 40 મિલીમીટર. ત્યાર પછી ટોપ વ્યૂ, ઉપરથી જોઈએ તો જે વ્યૂ દેખાશે એને કહેવાય ટોપ વ્યૂ. તો ઉપરથી જોઈએ તો એની હાઇટ આવશે જોવાના જેટલી, આ છે ને 70 આપેલું છે. તો 100 બાય 70 એ ટોપ વ્યૂની ડાયમેન્શન થશે. અને સાઇડ વ્યૂ ડાયમેન્શન ડ્રો કરવા માટે આપણે 45 ડિગ્રીના એંગલે મીટર લાઈન ડ્રો કરો, પ્રોજેક્શન લઈ લો આવી રીતે આમ, અને પછી અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ આવશે જેનામાં આપશે 70 બાય 40. તો આ રીતે બોક્સ ડ્રો કરીએ અને એની અંદર આપણે એના વ્યૂઝ ડ્રો કરવાના આવશે. એ વ્યૂ તમારે જાતે ડ્રો કરવાનો. છેલ્લો પ્રોબ્લેમ, આઠમો પ્રોબ્લેમ, યુઝ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. જો આમાં સ્પષ્ટ લખેલું છે, એવું લખેલું હોય કે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ યુઝ કરો ત્યારે જ એનો યુઝ કરવાનો, અધરવાઇઝ બાય ડિફોલ્ટ તમારે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે જ ડ્રોઈંગ બનાવવાના રહેશે. તો અહીંયા જો આપણે 6 6 વ્યૂ ડ્રો કરવાના છે, તો એ ડ્રો કરવા માટે આ ઓબ્જેક્ટ આપેલો છે. આપણે ગ્લાસ બોક્સ કોન્સેપ્ટ પ્રમાણે ડ્રો કરીએ, તો ઓબ્જેક્ટને પહેલા કાચની પેટીમાં પૂરી દો અને પછી એના પ્રોજેક્શન લઈ લો. તો આવી રીતે આમ એના પ્રોજેક્શન આવશે, ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, બોટમ વ્યૂ, રિયર વ્યૂ, સાઇડ વ્યૂ. પછી આપણે બોક્સની બધી બાજુઓને ખુલી નાખીએ આવી રીતે આમ, બરાબર. તો એના 6 6 વ્યૂ મળી જશે. તો આવી રીતે એના 6 વ્યૂ આવશે. આ તો આ થઈ ગયો ટોપ વ્યૂ, પછી ફ્રન્ટ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, રિયર વ્યૂ અને બોટમ. તો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે ડ્રોઈંગ બનાવો ત્યારે રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઈડમાં આવશે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઈડમાં આવશે. પછી બધા વ્યૂને નામ આપી દો. આપણે જે વ્યૂને નામ આપે છે એ રીતે આપી દો. બધા ડાયમેન્શન ઇન્સર્ટ કરી દેવાના. લોકો ડાયમેન્શન લખતા ભૂલી જાય છે. અને ડાયમેન્શન કોઈ પણ બે વ્યૂમાં આપવાના. હવે જો અહીંયા લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ આ બેમાં ફર્ક શું છે તમે કહી શકશો? જો અહીંયા આ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ છે, આ એક જ પોઈન્ટનો ફર્ક છે આ લાઇનનો. જો આ વ્યૂ આ ઓબ્જેક્ટ છે ને લેફ્ટ સાઈડમાંથી જુઓ અને રાઇટ સાઈડમાંથી જુઓ, તો આ જે લાઇન છે એ એક વ્યૂમાં દેખાશે, એક વ્યૂમાં નહીં દેખાય, બરાબર. રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં દેખાશે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં નહીં દેખાય. એટલે અહીંયા ફૂલ લાઇન છે અને અહીંયા એ ડોટેડ લાઇન છે. એવી જ રીતે ટોપ વ્યૂ અને બોટમ વ્યૂમાં શું ફર્ક છે? આ એક જ લાઇનનો ફર્ક છે. જુઓ આ લાઇન અહીંયા ફૂલ લાઇન છે, અહીંયા ડોટેડ લાઇન છે. આ લાઇન અહીંયા ફૂલ છે, અહીંયા ડોટેડ છે, બાકી કોઈ જ ફર્ક નથી. બોટમ વ્યૂ અને ટોપ વ્યૂ એનો શેપ એક જ સરખો હશે, માત્ર ટાઈપ્સ ઓફ લાઇનમાં ફરક પડશે. એવી રીતે ફ્રન્ટ વ્યૂ અને રિયર વ્યૂમાં ફરક નહીં પડે, અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂના શેપમાં ફરક નહીં પડે, ખાલી ટાઈપ્સ ઓફ લાઇનમાં ફરક પડશે. લાઇન ફૂલ લાઇન હોઈ શકે અથવા ડોટેડ લાઇન હોઈ શકે, બાકી એનો શેપ અને ડાયમેન્શન સેમ રહેશે. તો આ રીતે થઈ ગયો એનો. હા, હવે તમે કયા વ્યૂ ડ્રો કરવા કેમ નક્કી કરવું?
તો ઓબ્જેક્ટના એવા વ્યૂ ડ્રો કરવા જોઈએ કે જેની અંદર મિનિમમ ડોટેડ લાઇન આવતી હોય. સપોઝ અહીંયા ફ્રન્ટ વ્યૂ અને રિયર વ્યૂ, આ બે વ્યૂ તમે જુઓ, આ ફ્રન્ટ વ્યૂ છે, આ રિયર વ્યૂ છે. તો રિયર વ્યૂમાં ડોટેડ લાઇન આવે છે, ફ્રન્ટ વ્યૂમાં ડોટેડ લાઇન આવતી નથી. તો આપણે કયો વ્યૂ ડ્રો કરવાનો? યસ, ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવાનો, બરાબર. પછી લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ, આ બેમાંથી કયા વ્યૂમાં લાઇન નથી આવતી? તેમાં રાઇટ હેન્ડ સાઇડ વ્યૂમાં ડોટેડ લાઇન ઓછી છે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં વધારે છે. તો આપણે કેવો વ્યૂ ડ્રો કરવાનો? રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ. ટોપ વ્યૂ અને બોટમ વ્યૂ, આ બેમાંથી કયો વ્યૂ આપણે ડ્રો કરવો જોઈએ? ટોપ વ્યૂ, બરાબર. એટલે ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરવો જોઈએ. પણ એક્ઝામમાં આ થિયરી યાદ રાખવાની નહીં. એક્ઝામની અંદર જે પૂછાયેલા હોય એ જ વ્યૂ ડ્રો કરવાના. પણ જ્યારે તમે ખરેખર ઇન્ડસ્ટ્રીઝમાં વર્ક કરવા જાઓ ત્યારે તમારે એ વ્યૂ ડ્રો કરવાના કે જેની અંદર ડોટેડ લાઇન મિનિમમ આવતી હોય અને મેક્સિમમ ઇન્ફોર્મેશન અંદર આપણે મળતી હોય, એ ટાઈપના વ્યૂઝ તમારે ડ્રો કરવાના. હા, ત્યાર પછી ફરી પાછું એક વખત કહું છું, તમારે બધા ડાયમેન્શન ઇન્સર્ટ કરેલા હોવા જોઈએ અને બધા વ્યૂના નામ લખેલા હોવા જોઈએ. જો ટોપ વ્યૂ અને બોટમ વ્યૂ બે એકબીજાના મિરર હશે, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ, રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ એકબીજાના મિરર છે, ફ્રન્ટ વ્યૂ અને રિયર વ્યૂ એ પણ એકબીજાના મિરર શેપ હશે. તો આઈ હોપ તમને અત્યાર સુધીનું બધું સમજાઈ ગયું હશે. જો કંઈ પણ ના સમજાયું હોય તો આપણે આવી રીતે અનેક લેક્ચર લેવાના છીએ, તમે વન બાય વન બધા ટોપિક સમજતા રહેશો. મિકેનિકલ એન્જિનિયરિંગના બધા જ સબ્જેક્ટના બધા જ ટોપિક આવી રીતે કવર કરવાના છે. તો તમે મારી સાથે જોડાયેલો. થેન્ક્સ ફોર વોચિંગ.